ફ્રેન્ડ્સ અક્ષરમ ચેનલ પરથી એટ ટી દરજી તરફથી આપ સૌને અભિનંદન મિત્રો અગાઉના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ વિશે માહિતી મેળવી હવે આપણે જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ઉપર હવે સિમ્પલ પાસ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ હવે મિત્રો ભૂતકાળ કોને કહેવાય એના વિશેની માહિતી સૌ પ્રથમ આપણે મેળવીશું કે જે ક્રિયા થઈ ચૂકી છે અથવા બની ચૂકી છે તે ક્રિયા અતીત એટલે કે ભૂતકાળ બની જાય છે મિત્રો આપણે અંગ્રેજી ભાષામાં ભૂતકાળની માહિતી મેળવતા પહેલાં આપણે આપણી માતૃભાષામાં ભૂતકાળની વાક્ય રચના સમજીશું જેથી અંગ્રેજીમાં સમજવામાં સરળતા રહે મિત્રો ગુજરાતીમાં ભૂતકાળ કઈ રીતે બને છે ત્યારબાદ એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે થાય છે તો ક્રમશઃ જોતા જઈશું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુજરાતીમાં અમે ગઈકાલે અહીં આવ્યા બીજું વાક્ય છે તેણે ગઈ રાત્રે આ પુસ્તક વાંચ્યું માયાએ ગયા મહિને શાળા છોડી વમને ગઈ રાત્રે નિબંધ લખ્યો તેઓએ ગયા વર્ષે મારી શાળાની મુલાકાત લીધી પછીનું વાક્ય છે હું વર્ગમાં હતો પ્રતીક્ષા પાસે મોબાઈલ હતો નેક્સ્ટ સેન્ટેન્સ વમન પાસે નમન પાસે પુસ્તક હતું ઝલક ઝાડ નીચે હતી હવે મિત્રો ઉપરના વાક્યમાં ટુબીના રૂપો પણ છે હેલ્પિંગ વર્ક છે અને મેઇન વર્બ પણ છે જેમાં હતો હતી અને હતું એમવી એટલે કે મેઇન વર્ગ જેવા કે આવ્યા વાંચ્યું છોડ્યું લખ્યું મુલાકાત લીધી વગેરે બની ગયેલી એટલે કે ભૂતકાળની ક્રિયાઓ છે જે ભૂતકાળ દર્શાવે છે હવે મિત્રો આગળ વાત કરતાં હું તમને સૌપ્રથમ સિમ્પલ પાસ્ટેન્સની રચના જે ટૂબીના રૂપથી થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો સિમ્પલ ટેન્સ જે છે એના ટૂબીના રૂપો છે વોઝ અને વેર મિત્રો અગાઉ આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટૂબીના રૂપો હતા એમ ઇઝ અને આર અહીંયા છે વોઝ અને વેર જે બની ગયેલી ક્રિયાનો ઉલ્લેખ કરે છે ફ્રેન્ડ્સ પાસટેન્સના રૂપોને સમજવા માટે પ્રિધન્ટેન્સના રૂપો જે છે એનો મુદ્દો પણ સ્પષ્ટ કરી રહીશું એમાં સિમ્પલ પાસ્ટેન્સ એને સમજવા માટે એના સિંગ્યુલર અને પ્લુરલ જે પ્રોનાઉન્સ છે એની સાથે ટુબીના રૂપો ક્યાં કેવી રીતે વપરાય છે એનો ખ્યાલ મેળવી લઈશું એમાં ફર્સ્ટ પર્સન એફપી આઈ છે તો આઈની સાથે ટુબીનું રૂપ વપરાય છે વોઝ આઈ વોઝ એટલે હું હતો આની રચનામાં આગળ વધતા પછી બાકીના શબ્દો ઉમેરાતા જાય છે પ્લરલ ફોર્મ એનું થાય છે વી તો વીની સાથે પાસ્ટ ટેન્સનું ટુબીનું રૂપ વપરાય છે વેર અમે હતા એસપી એટલે સેકન્ડ પર્સન બીજો પુરુષ છે યુ વેર એટલે સિંગલ માટે છે એક વ્યક્તિને તું હતો અને યુ એનું પ્લરલ ફોર્મ થાય છે તે તમે બધા હતા યુ વેર થર્ડ પર્સન એમાં હી શી અને ઇટ છે તે દરેકની સાથે વોઝ વપરાય છે હી વોઝ મીન્સ તે હતો શી વોઝ તેણી હતી ઇટ વોઝ તે હતું અને મિત્રો એનું પ્લુરલ ફોર્મ થાય છે ધ્યેય અને ધ્યેયની સાથે ટુ બીનું ફોર્મ વપરાય છે વેર એટલે તેઓ હતા હવે મિત્રો ઉપરના ટુબીના રૂપોને આધારે ભૂતકાળની વાક્ય રચના છે એને જોવાનો પ્રયત્ન કરીશું એ વાક્ય રચના કઈ રીતે બને છે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધેર ઇઝ અ કેટ ઇન ધ કિચન નાવ અત્યારે રસોડામાં બિલાડી છે તો ઉપરના વાક્યમાં બિલાડી હયાત છે માટે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો ઉલ્લેખ છે અને હવે ઉપરના વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં આપણે ફેરવીશું તો ધેર ઇઝ એની જગ્યાએ ધેર વોશ થઈ જાય એટલે હતી મીન્સ અત્યારે હયાત નથી ધેર વોઝ અ કેટ ઇન ધ કિચન યસ્ટરડે ડે હવે નાવ એટલે અત્યારે હાલ હયાત છે અને યસ્ટરડે એ ભૂતકાળની ક્રિયાને દર્શાવવા માટેનો સમયદર્શક શબ્દ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ટૂબીના રૂપો એમ ઇઝ આરના સ્થાને વોઝ વેરનો ઉપયોગ કરવાથી પાંચ ટેન્સ એટલે કે ભૂતકાળ બની જાય છે આ એમ ઇન ધ ક્લાસ નાઉ તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમ એ ટુબીનું રૂપ છે અને એની જગ્યાએ થઈ જશે વોસ રાયઝ ઇન ધ ક્લાસ નાવની જગ્યાએ યસ્ટરડે વપરાશે એટલે ભૂતકાળની ક્રિયાનો ઉલ્લેખ કરે છે મિત્રો હવે નેક્સ્ટ યુ આર બિહાઇન્ડ ધ હાઉસ નાવ તો અહીંયા ટુ બીનું રૂપ છે આર એની જગ્યાએ પાસ્ટેન્સમાં ટુ બીનું રૂપ વપરાઈ જશે વેર તો મિત્રો યુ વેર બિહાઇન્ડ ધ હાઉસ લાસ્ટ નાઇટ અનાવની જગ્યાએ અહીંયા વપરાશે લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળની ક્રિયાનો ઉલ્લેખ કરે છે મિત્રો પૂરું વાક્ય થાય યુ વેર બિહાઇન્ડ ધ હાઉસ લાસ્ટ નાઇટ હી ઇઝ વિથ યુ ટુડે ડે તો ઇઝની જગ્યાએ વોઝનો ઉલ્લેખ છે હી વોઝ વિથ યુ યસ્ટરડે તે તમારી સાથે હતો

ઓન ધ ટ્રી યસ્ટરડે હવે આપણે એચવી એટલે કે હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ જે છે એના ઉપયોગથી સિમ્પલ પાસટેન્સની રચના કઈ રીતે થાય છે એને જોવાનો પ્રયત્ન કરીશું હેલ્પિંગ વર્બમાં છે ટુ હેવ એટલે પાસે હોવ આના વિશે આપણે વર્તમાન કાળમાં પૂરી માહિતી મેળવી ચૂક્યા છીએ હવે એ ટુ હેવનું ટેન્સ જે છે એ થાય છે હેડ તો મિત્રો અહીંયા ભૂતકાળમાં રૂપાંતર કઈ રીતે થાય છે એ જોઈશું સિંગ્યુલર પ્રોનાઉન્સ છે સામે પ્રોરલ પ્રોનાઉન્સ છે એફપી એટલે ફર્સ્ટ પર્સન છે આઈ હેડ હવે આઈ હેડ એટલે મારી પાસે હતું અહીંથી વાક્યની શરૂઆત થશે આગળના શબ્દો કયા મૂકવા એ પછી આવશે વી હેડ અમારી પાસે હતું સેકન્ડ પર્સનમાં યુ હેડ તારી પાસે હતું એનું પ્રોડલ ફોર્મ થાય છે યુ હેડ તમારી બધાની પાસે હતું હવે થર્ડ પર્સનમાં હી શી અને ઇટ્સ છે એ દરેકની સાથે હેડ આવે છે એટલે હી હેડ શી હેડ અને ઇટ હેડ એ પ્રમાણે એનું પ્રોડલ ફોર્મ થાય છે દે હેડ એટલે તેઓની પાસે હતું તો દરેકની સાથે ભૂતકાળનું રૂપ સેમ છે હેડ અને હેડનો ઉપયોગ કરી હવે આપણે નીચે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીશું ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ હેડ સ્ટોરી બુક સ્ટડી ગઈકાલે મારી પાસે પુસ્તક હતું સેકન્ડ સેન્ટેન્સ યુ હેડ અ કેલ્ક્યુલેટર યો સ્ટડી ગઈકાલે તમારી પાસે કેલ્ક્યુલેટર હતું થર્ડ સેન્ટેન્સ છે હી હેડ અ ન્યૂ કાર લાસ્ટ મંથ ગયા મહિને તેની પાસે નવી કાર હતી शी हैड एन ओल्ड हाउस लास्ट नाइट गया वर्षे जुनुगढ़ दे हेड थ्री सन्स त्र दीकेड मेनी फ्लॉवर्स अमी पास घना बढ़ा पुस्तकों ऋषि हैड अ बाइक ऋषि पास बाइक हूँ किंग हेड टू प्रिंसेसीस राजा ने त्र राजकोवाओ પાર્થ હેડ ફીવર લાસ્ટ નાઇટ પાર્થની ગઈ રાત્રે તાવ હતો અને ટેન એન્ડ લાસ્ટ સેન્ટેન્સ રિયા હેડ અ ટોય મોબાઈલ રિયા પાસે રમકડાનો મોબાઈલ હતો હવે મિત્રો ઉપર હેડનો ઉપયોગ કરી અને આપણી વાક્યરચના જોઈ અને હવે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ટુ બી અને ટુ હેવનો ઉપયોગ કરીને કઈ રીતે થાય છે એના વિશેની માહિતી મેળવતા જઈશું ફર્સ્ટ આપણે નેગેટિવ સેન્ટેન્સીસની વાત કરીશું કે નકારાત્મક વાક્યો કઈ રીતે બનશે તો હેલ્પિંગ વર્ક જે છે હેડ અને એની સાથે નોટ જોડાય એટલે વાક્ય નેગેટિવ બની જાય છે આ હેડ નોટ અ બાયસિકલ મારી પાસે સાયકલ ન હતી સેકન્ડ સેન્ટેન્સમાં યુ હેડ નોટ અ પેન તારી પાસે પેન ન હતી વિહાન હેડ નોટ અ પેન્સિલ વિહાન પાસે પેન્સિલ ન હતી ડોક્ટર હેડ નોટ કોરોના વેક્સિન ડોક્ટર પાસે કોરોના રસી ન હતી હવે મિત્રો સેન્ટેન્સ નંબર ફિફ્થ છે જાનકી હેડ નોટ બ્રધર જાનકીને ભાઈ ન હતો અને સિક્સ સેન્ટેન્સ છે વુમન હેડ નોટ કોરોના મહિલાને કોરોના ન હતો તો મિત્રો આ પ્રકારે હેડની સાથે નોટ જોડાવાથી વાક્ય નેગેટિવ બની જાય છે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક કર્યા પદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે જેના આન્સર એટલે કે ઉત્તર યસ કે નો એથી શરૂઆત કરવામાં આવે છે ફર્સ્ટ સેન્ટેન્સ છે હેપી હેડ અ બટરફ્લાય તો હેડ હેપી અ બ્યુટિફુલ બટરફ્લાય એનું ટ્રાન્સલેશન થશે ગુજરાતીમાં શું હેપી પાસે સુંદર પતંગિયું હતું તો એનો જવાબ આવશે યસ અથવા નોથી તો શી હેડ અથવા નો શી હેડ નોટ બોઈઝ હેડ બેટ્સ छोक बेट था हेड बॉइज बैट्स शू छोक बेट था यस दे हम नेक्स्ट सेंटेन्स चिल्ड्रन हेड टू गेम्स बाड़कों पास बे रमत हेड चिल्ड्रन थ्री गेइम्स शू बा रमत नो दे एंट फेनी हेड रेड कलर फेनी पासी रेड रंग એટલે કે લાલ રંગ હતો હેડ ફેની બ્લુ કલર શુ ફેની પાસી બ્લુ એટલે કે વાદરી રંગ હતો અંયા સેજ બુલ્ચે બ્લુ એટલે કે વાદરી રંગ હતો નો शी હેડન્ટ નિમા હેડ હેડેક લાસ્ટ નાઈટ શુ નિમાને ગઈકાલે માથું દુખતું હતું હેડ નિમા હેડ એક લાસ્ટ નાઇટ શું નિમાને ગઈકાલે માથું દુખતું હતું યસ શી હેડ હા તેણીને દુખતું હતું યશ હેડ ટુ સિસ્ટર્સ યશની બે બહેનો હતી હેડ યશ ટુ સિસ્ટર્સ શું યશની બે બહેનો હતી તો હા જવાબ હા છે એટલે યસ હી હેડ હવે મિત્રો ઉપરના વાક્ય પરથી આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ વાક્યો કેવી રીતે બનાવવા તેનો ઉત્તર કેવી રીતે આપવો તે શીખ્યા હવે ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નો જે છે એનો અભ્યાસ કરીશું તો ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નો કેવી રીતે બનાવવા અને તેનો ઉત્તર કેવી રીતે આપવો તેનો અભ્યાસ હવે પછી કરીશું સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નો વિશે આપણે જાણકારી મેળવી ચૂક્યા છીએ હવે એ જ ડબલ્યુ એચ ડબલ્યુ એચ પ્રકારનો પ્રશ્ન મિત્રો સમજી લો કે ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નો તમામ કારમાં આવવાના આવવાના ને આવવાના એટલે મિત્રો સૌ પ્રથમ ડબલ્યુ એચ પ્રકારના જે પ્રશ્નસૂચક ક્રિયા વિશેષણો છે એમને ખાસ સમજી લેશો કે કયો શબ્દ વાપરવાથી વાક્યમાંથી કયો શબ્દ દૂર થાય છે અને એ પ્રશ્ન એનાથી બનેલો હોય તો વાક્યમાં જવાબ કઈ રીતે ક્યાં ગોઠવાય છે આ વ્યવસ્થિત સમજી લેજો સૌ પ્રથમ છે હુ એટલે કોણ વોટ એટલે શું વેર એટલે ક્યાં અને વેર એટલે ક્યારે અહીંયા મિત્રો હુંની વાત કરીશું સૌ પ્રથમ તો હું એટલે કે કોણ તો હું વડે પ્રશ્ન બનાવવાથી સબ્જેક્ટ એટલે કરતાં નીકળી જાય ફર્સ્ટ સેન્ટેન્સમાં છે હિમાની વોઝ બિઝી એટ સેવન પીએમ સ્ટડી તો હુ વોઝ બીઝી એટ સેવન પીએમ સ્ટડી વેન વોઝ હિમાની બિઝી તો અહીંયા બે મિત્રો પ્રશ્ન હુથી બન્યો અને વેનથી બન્યો હુંથી બનશે એટલે હિમાની સબ્જેક્ટ દૂર થાય છે અને વેનથી એમાં સમય નીકળી જાય છે જ્યારે જવાબ આપશો ત્યારે સમય સમયને સ્થાને આવશે અને સબ્જેક્ટ સબ્જેક્ટને સ્થાને આવશે દિવ્યા દિવ્યા વોઝ ઇન ધ હોસ્પિટલ એટ સિક્સ પીએમ તો અહીંયા હુંથી મિત્રો પ્રશ્ન છું તો દિવ્યા એ સબ્જેક્ટ છે તો એ દિવ્યા નીકળી જશે અને ત્યાં આવશે હુ હુ વોઝ ઇન ધ હોસ્પિટલ એટ સિક્સ પીએમ હવે મિત્રો જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે હુ વોઝ ઇન ધ હોસ્પિટલ એટ સિક્સ પીએમ તેનો જવાબ આવશે દિવ્યા દિવ્યા વોઝ ઇન ધ હોસ્પિટલ એટ સિક્સ પીએમ અને વેર એ સ્થળ બતાવે છે ઇન ધ હોસ્પિટલ ઇટ ઇઝ પ્લેસ તો ત્યાં સ્થળ નીકળી જાય વેર વોઝ દિવ્યા એટ સિક્સ પીએમ આટલા વાગે ક્યાં હતી તેનો જવાબ છે દિવ્યા વોઝ ઇન ધ હોસ્પિટલ એટ સિક્સ પીએમ સૌ પ્રથમ સબ્જેક્ટ છે ટુ નું રૂપ છે પછી પ્લેસ છે અને સમય એ વાક્યને અંતે આપેલો છે ફાર્મર હેડ અ બીગ ફાર્મ હાઉસ તો અહીંયા હુંથી પ્રશ્ન બનાવવા જઈશું તો સબ્જેક્ટ છે ફાર્મર નીકળી જશે હુ હેડ અ બીગ ફાર્મ હાઉસ અને ફાર્મર પાસે શું હતું તો બીગ ફાર્મ હતું બિગ ફાર્મ હાઉસ હતું તો ત્યાં વોટ હેડ ફાર્મર ફાર્મર પાસે શું હતું હવે નેક્સ્ટ સેન્ટેન્સમાં સ્ટુડન્ટ્સ વેર સ્ટુડન્ટ ધ બનિયન ટ્રી લાસ્ટ ઇવનિંગ વિદ્યાર્થીઓ વડના ઝાડ નીચે હતા તો હુ વોસ અંડર ધ બનિયન ટ્રી લાસ્ટ ઇવનિંગ હું જગ્યાએ જવાબમાં સીધો આવશે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ વેર અંડર ધ બનિયન ટ્રી લાસ્ટ ઇવનિંગ મિત્રો એ જ રીતે આપણે પ્લેસ એટલે કે સ્થળ વિશે માહિતી મેળવવી છે તો અંડર ધ બનિયન ટ્રી એ પ્લેસ છે સ્થળ છે તો ત્યાં વેરથી પ્રશ્ન બનશે તો અંડર ધ બનિયન ટ્રી આપણે કાઢી નાખીશું અંડર ધ બનિયન ટ્રી એ પ્લેસ છે તો વેર વેર ધ સ્ટુડન્ટ્સ લાસ્ટ ઇવનિંગ હવે મિત્રો આગળ વાત કરીએ વેન એટલે ક્યારેય તો એ સમયનો ઉલ્લેખ કરે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમય કયો છે લાસ્ટ ઇવનિંગ તો હવે એને વેનથી પ્રશ્ન બનાવશું તો લાસ્ટ ઇવનિંગ નીકળી જશે વેન પ્રશ્નમાં વેર આવી જાય વેન વેર ધ સ્ટુડન્ટ્સ અંડર ધ બનિયન ટ્રી મિત્રો અહીંયા આપણે એક એક પ્રશ્નને સમજતા ગયા જોયું કે જ્યાં પ્લેસ છે ત્યાં વેરથી પ્રશ્ન બનાવ્યો ટાઈમ છે ત્યાં વેનથી બનાવ્યો સબ્જેક્ટ છે ત્યાં હૂથી બનાવ્યો ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે ત્યાં વોટથી બનાવ્યો તો ડબલ્યુ એચ પ્રકારના જુદા જુદા પ્રશ્ન બનાવતી વખતે કઈ બાબત નીકળી જાય છે આ પ્રશ્ન એ પરીક્ષામાં પૂછાય છે અને અન્ડરલાઈન કરેલી પણ હોય છે કે આ શબ્દ કાઢીને તમે પ્રશ્ન બનાવો તો પ્રશ્ન બનાવવાની જે સિસ્ટમ છે મેથડ છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ કે કયો શબ્દ કાઢવાથી શાનાથી પ્રશ્ન બનશે હવે મિત્રો અહીંયા સેલ્ફ પ્રેક્ટિસ માટે કેટલાક વાક્યો મૂકું છું તો એને ધ્યાનથી વાંચશો જોશો અને રાઈટ ડાઉન એટલે કે લખી કાઢશો રાઈટ ડાઉન ઇન યોર નોટબુક નોટબુકમાં લખી અને એ જે જે પ્રશ્ન છે એને બનાવવાનો પ્રયત્ન કરશો સેલ્ફ પ્રેક્ટિસ માટે ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ્રુવ વોઝ ઇન ધ સ્ટડી રૂમ એમાં પ્રશ્ન બનાવવાનો છે હું અને વેર હવે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે હુંથી પ્રશ્ન બનાવવાથી સબ્જેક્ટ કયો છે શું દૂર થશે અને વેર એટલે ક્યારે ક્યાં તો ઇન ધ સ્ટડી રૂમ એ શબ્દ નીકળી જશે અને વેરથી પ્રશ્ન બનશે તો મિત્રો પ્રેક્ટિસ અવશ્ય કરશું સાગર હેડ ફીવર લાસ્ટ નાઈટ હુ વોટ અને વેન ત્રણે ત્રણથી આપણે પ્રશ્ન બનાવીશું મયંક વોઝ બિહાઇન્ડ ધ ડોર તો અહીંયા હું અને વેરથી પ્રશ્ન બનાવવાનો છે રામ હેડ થ્રી બ્રધર્સ એમાં હું પણ છે અને હાઉ મેની પણ છે હાઉ મેની એટલે કેટલા જે સંખ્યાનો ઉલ્લેખ કરે છે તો અહીંયા સંખ્યા છે થ્રી તો એ થ્રી દીકરી જશે અને હાઉ મેનીથી પ્રશ્ન બનશે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં આપણે એની રચના વાક્ય રચના જોઈ છે એટલે માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે કવિતા હેડ સિક્સ કાઇટ્સ તો હું અને હાઉ મેની તો આ મિત્રો અહીંયા સેલ્ફ પ્રેક્ટિસ માટે જે પાંચ વાક્યો આપેલા છે એ જુદા જુદા વાક્યો આપ નોટપોથીમાં નોંધતા રહેશો બનાવતા રહેશો અને કોમેન્ટ બોક્સમાં આપની જે કોમેન્ટ છે એ કોમેન્ટને લખતા રહેશો વિડીયો કેવો લાગ્યો એના વિશે આપ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ